તો એ બધી જ હોશિયાર હોય છે, એકની વાત નથી, એનો બુદ્ધિ અલગ જ હોય, એને વિચાર શૈલી અલગ હોય. હા, આપણે પુરુષ પ્રધાન પહેલાની વાત છે, પુરુષ પ્રધાન દેશ હતો ત્યારે એનો સાંભળતા નહીં, પણ હવે આપણી સમોવાળી બની ગઈ છે, આપણાથી પણ આગળ છે. આપણી સ્કૂલની વાત જો ને, આપણા મેડમ શ્રી પ્રિન્સિપાલ શ્રી નીરુભાઈ છે ને, આપણા એચઓડી શ્રી પાર્થિવે, બરોબર, તો આ સ્ત્રીઓ છે આખું મેનેજ કરે છે, અને આપણા નીરુ મેડમ એક સ્કૂલ ને બંને સ્કૂલ મેનેજ કરે છે. એ જ રીતે તમે જુઓ તો ન્યુઝીલેન્ડ છે, ન્યુઝીલેન્ડમાં કોરોના છે બિલકુલ જતો નહીં, ત્યાં 100 દિવસ વયા ગયા, એટલે કે 3 6 3 9 3 મહિના પછી 10 કેસ આવ્યા, તો ફરીવાર એ લોકોએ એના પ્રમાણે લોકડાઉન કરેલું, મતલબ સ્ટેપ વાઇઝ, કે જે વિસ્તાર છે એ વિસ્તારમાં બધાનું ટેસ્ટિંગ કરતા હો. તો એ સ્ત્રી જેસિકા એનિંડા, એવું કંઈક નામ છે, નામ બહુ મને ખબર નથી, જેસિકા એનું ફાઈનલ છે. તો એ સ્ત્રીએ આખો દેશ જે છે કોરોના મુક્ત કરી દીધો. વિચાર, આખો દેશ ચલાવે છે આપણા સ્વર્ગસ્થ સ્ત્રી ઇન્દિરા ગાંધી, કે જેને પાકિસ્તાન જે છે બાંગ્લાદેશથી અલગ કરી દીધો, બરોબર, બાંગ્લાદેશ એને અલગ કરી દીધું, પાકિસ્તાનમાં અલગ ઓપરેશન બ્લુ સ્ટાર કરીને કરેલું લડાખમાં 2000. તો સ્ત્રીઓની બુદ્ધિ ખૂબ હોય. તો પાર્વતીબાઈ જે છે એને એક વાત કરી આના બાપુરાવ, કે ભાઈ હવે આ જેનો હસબન્ડ બાપુરાવ, કે આ રીતની મને મક્ખનસિંહ તરફથી સૂચના મળી છે, તો મારે શું કરવું? પણ પાર્વતીબાઈ વિચારતી રહી કે હવે શું કરું, સાથે સાથે બાપુરાવને પણ પૂછ્યું કે તમારો કોઈ પ્લાન છે, તમે શું કઈ વિચારીને રાખ્યું છે? આવી રીતનું એને પાર્વતીબાઈ પૂછે છે. તો બાપુરાવ શું જવાબ દે છે? શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર ટુ મક્ખનસિંહ. હા, એ કે ચોક્કસ હું કઈ મક્ખનસિંહને તાબે થોડો થઈ જાઉં, સરેન્ડર નહીં કરવું, એ કે હું એને આઈ વિલ ફાઇટ વિથ ધેમ વિથ માય મેન એન્ડ સર્વન્ટ. હું એ લોકો સાથે યુદ્ધ કરીશ, લડાઈ કરીશ, મારા માણસો સાથે અને મારા નોકરો સાથે. મારે હું માણસો ગોતીશ, મારા નોકરો છે અથવા તો હું બીજા લોકોને હું ભારે જ રાખીશ, કહીશ કે આની સામે બાજવાનું ચાલ્યો. What do you think? તારું શું કહેવું છે? આવું મક્ખનસિંહ જે છે એની પત્નીને પૂછે છે. તો એની પત્ની કે જવાબ આપે છે પાર્વતીબાઈ, I think it is useless to give to fight to the Nikotis because they are more powerful. મને લાગે છે કે તમે આ ચોર લૂંટારા ડાકુ સાથે લડાઈ કરવા માંગો છો, તો બિલકુલ લથાવી વાત છે, એ લોકો સાથે તમે લડાઈ ન કરી શકો, કારણ કે એ લોકો વધારે શક્તિશાળી, હિંસક હોય, ક્રૂર હોય. તો એની સાથે તમે લડાઈ જો કરવા માંગશો, લડાઈ કરશો, તો બિલકુલ નકામું થશે તમારા માટે. બટ વોટ એલ્સ કેન વી ડુ, આસ્ક ધ બાપુરાવ. ઇન્ડાયરેક્ટ સ્પીચ માં વાક્ય એવું, એટલે આસ્ક ધ બાપુરાવ, તો પહેલા લેવું પડે. બાપુરાવે પૂછ્યું તો આપણે શું કરી શકીએ બીજું? તું જ કે, આઈ થિંક વી શુડ આઉટ વિથ ધ નિકોટિસ બાય સમ પ્લાન. હવે આઉટ વિથ, આપણે એમની આઉટ વિથ એટલે બુદ્ધિ કંઈક અલગ ચાલાકી વાપરી અને આ ડાકુઓને હટાવવા પડશે. સેટ પાર્વતીબાઈ થોટફુલી, ખરેખર આ વાક્ય છે ને સ્ટાર્ટ કરવું હોય તો પાર્વતીબાઈએ વિચારપૂર્વક કહ્યું, ઊંડાણ કરતા, ઊંડો વિચાર કરતા કહ્યું કે મને એવું લાગે છે કે આ લોકોને આપણે એક અલગ ચતુરાઈથી આ ડાકુઓને હરાવવા પડશે. બટ હાઉ? આવું બાપુરામ કહે છે, પણ કેવી રીતે? શુડ વી હાઈડ યોર જ્વેલ બોક્સ સમવેર? શું આપણે ઘરેણાની પેટી કંઈક છુપાવી દઈશું? આપણી પાસે ઘણા બધા ઘરેણા છે, તો એને હંકારી નહીં રીતે. સે ઇન ધ ડક હી ઇન ધ કેટલ સે, સુઈ કે આપણે જેમ કે ગમારમાં છાણના ઢગલામાં કેટલ સે, કેટલ સે એટલે છાણ, છાણ એટલે આપણી ભાષામાં તો ગઈ કહી દો, બરાબર, કેટલ સે SHED યાદ રાખજો, સેડ કેટલ સે ગાયનો અથવા તો ઢોરના, કોઈ પણ એવું નથી ગાય, કાવ સે એમ કહી શકો. તો આપણે એ લોકોને એના ઢગલામાં સંતાડી દેવા છે, નાખી દઈ, આખું બોક્સ છે એમાં રાખી દઈ, બહાર કોઈ ના રાખી, કઈ ડાકુ લૂંટારો કોઈ ના તો પણ ફોસે નહીં. આવું બાપુરાવ પૂછે છે. લેટ મી થિંક, શી સે પાર્વતીબાઈ, જો મારી પાછું છે લે બોલે પાર્વતીબાઈ કીધું કે મને વિચારવા દો.
till then you do whatever you think proper. ત્યાં સુધી તમને જે ઠીક લાગે ને એ તમે કરો. I will fight them in my own way. Don't worry. હવે એના જવાબમાં બાપુરાવ કહે છે, હું મારી રીતે લડાઈ કરીશ, હું મારી રીતે આ ડાકુઓ સામે યુદ્ધ કરીશ. તું ચિંતા ન કર, તું ચિંતા ન કર, હું કરીશ. મહારાજ પાછો ન કરે, ભલે તીચી નાખે, પાછો કરવાની વાત હતી. પુરુષ પ્રધાન છે, આ પુરુષ લાંબો વિચાર ન કરે, બાજવાનગીઓ તીચી નાખે. બરોબર, કોઈ ધારો કે બાજવાનગીઓ નાખે કે ડાયરેક્ટ મારે બાજવાનગીઓ આવું જ છું, અને આને જોતો કરો ભાઈ, વાત એનો હોય. હું ફોન કરું, ભાઈ ભાઈ આવી જજો, હે ગોપાલ સર આવી જજો, રાઠોડ સર આવી જજો, વેકરા સર આવી જજો. પહોંચી જાય આન્યા બાજવાનગીઓ મધો જીત, કમને બોલા હું જ પહોંચી જાઉં. પણ જોતો કરો ભાઈ, મારો વાંક છે, સામે વાળાનો વાંક છે, પેલા વિચારો. તો પાર્વતીભાઈ વિચારો આપણે નીત, પણ બાપુરાવ કહે છે તને જેમ ઠીક લાગે તું કર, હું મારી રીતે ફાઇટ કરીશ. બાપુરાવ ફેલ ધ લિટલ રિલેક્સ, બાપુરાવને થોડી રાહત થઈ. બરોબર, હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ. તે ગામમાં જાય છે, એના નગરમાં, અને થોડા માણસો બોલે છે, શક્તિશાળી બોડી બિલ્ડર હે, શા માટે કે એને મદદ કરે. એન્ડ પાર્વતીબાઈ સે ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ, અને પાર્વતીબાઈ ઘણી બધી વાર સુધી વિચારતી રહી અને બેઠી રહી લાંબો સમય સુધી. સૂન ઇટ વોઝ ઇવનિંગ, જલ્દીથી સાંજ પડી ગઈ. સમય જતા ક્યાં વાર લાગે છે આપણે, જો કોરોનાને વરસ થઈ ગયું, ડિસેમ્બર જતો રહ્યો, આવો બરાબર, હા પડવો ડિસેમ્બર, ગયા વર્ષે ડિસેમ્બરમાં આપણે હેન્ડલ હતું કોરોના, કોરોના આપણે નવાઈ લાગતી લાભ છે એવું કોવિડ 19 ઘરે એમ કે આપણે ગોવિંદ 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 નાનજી તો બહુ કહે, હવે ગોવિંદ નાનજી નથી ભાઈ, કોવિડ 19 છે. ગોવિંદ નાનજી તો બહુ કહે, કોવિડ 19 છે. તો આ રીતે થયું, આગળ આગળ આ લોકો ચાલતા રહ્યા. અને પાર્વતીભાઈ લાંબા સમય સુધી વિચાર કરી રહ્યા, શું રીત વોઝ ઇવનિંગ. બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ હિઝ વાઇફ. બાપુરાવ ઘરે પાછા આવે છે અને એની પત્નીને કહે છે, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન, મેં લગભગ 20 માણસો ભેગા કર્યા છે. વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ, અમે બધા જંગલમાં સંતાઈ જવું. વુડ્સ એટલે જંગલ થાય, જંગલ એટલે જંગલ થાય, ફોરેસ્ટ એટલે જંગલ થાય, ગુજરાતનું વન થાય. રામ ને સીતા વનમાં ગયા લખેલા આવી કે અમે જંગલમાં અથવા વનમાં સંતાઈ જશું. નિયર ધ વિલેજ બોર્ડર, આપણા જે ગામ જે છે ગામની આજુબાજુમાં, પેલા તો તમને ખબર, અત્યારે તમે ગામમાં જાઓ ગામની આજુબાજુમાં તો ઝાડીઓ તો હોય, તમે અહીં થઈ આવવાના છીએ. વી વિલ અટેક ધ નિકોરીસ બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ. જેવા ડાકુ ગામમાં પ્રવેશે ને એ પેલા અમે એમના ઉપર હુમલો કરી દેવાના છીએ, કે ફાઇનલ વસ્તુ છે. આવો બાપુરામનો પ્લાન હતો, જે એને એની વાઈફ પાર્વતીભાઈને કીધો. ઇટ વોઝ નાવ ડાર્ક એન્ડ ધ હોલ વિલેજ વોઝ સાયલન્ટ. ગામડામાં તમે ગયા હોય, ગયા હોય ખબર હોય, થાય છે 8-7, 7:30 થાય, શિયાળો નીચે બધા 6 વાગે શિયાળામાં ઠાળા છ હોય, કોણ હાથે બિયાર બી એટલે શિયાળામાં મતલબ જમીન લે, જમીન વાલુ કરી લે, વાલુ વાલુ એમ કે વાલુ કરી લે, હાલો ઠાળા છ હાથે તો વાલુ કરી લેવાનું. બરોબર, 8 વાગે તને હોય ગયા હોય. પણ એક વસ્તુ છે કે ગામડાના લોકો ચાટી લેલા હોય, 5 વાગ્યા હોય ને 4:30-5 જાગી જાય, 5:30-6 તો એ કામે ચડી ગયા હોય, ખેતરમાં સાર કાઢવા જે કઈ હોય, પાણી પાવાનું, નીંદવાનું, જે કઈ કામ હોય ને કામે ચડી ગયા હોય, થાકી ગયા હોય, અને જમવા બેસે તો આપણે આખું ઘર ખાઈ ને ખાઈ જાય. કામ ઓરિજિનલ વસ્તુ છે, ઓરિજિનલ મજૂરી કરે છે, એટલે એ તો ખાઈ જાય. તો આપણે ખાઈ નથી, એટલે કામ જ નથી કરતા, બેઠા બેઠા ટીવી જોઈએ, મોબાઈલમાં હરી કરીએ. રિક્વેસ્ટ મોકલી કીર્તિ પટેલને, રિક્વેસ્ટ હોય ઇન્સ્ટા હવે મુખમાં તમે જાણે આવી જાય પડતો જગતમાં, તો આવું બને. હવે આ લોકો શાંત પડી ગઈ, ગામ એકદમ અંધારું થઈ ગયું, ગામ એકદમ શાંત બની ગયું. પાર્વતીભાઈ દેન કોલ્ડ અર સર્વન્ટ એન્ડ ટુ કુકીઝ કુક્સ, સોરી, આ પાર્વતીભાઈ તરત જ એના નોકરને બોલાવ્યા અને બે રસોયા કુક્સ રસોયાને બોલાવ્યા. શી ઓર્ડર ધેમ ટુ કુક અ રોયલ મીલ ફોર 50 પીપલ, એને 50 માણસો માટે રોયલ મીલ શાહી ભોજન બનાવવાનો રહેતો, ઊંધિયું ચાકડી
બીજા વેપાર જાતના સાત 32 ભાગના ભોજન બનાવાય છે 50 માણસોના ધમીર સુધી રેડી બાય મિડનાઈટ મને જમવાનું પછી ભૂખ લાગી હાલો ફરી બંધ કરે ચલો સી જે ધ ચિપકુ એના મેઇન રસોઈયાને કીધું કે અડધી રાત્રિ પહેલા ભોજન તૈયાર થઈ જવું જોઈએ હું જમી આવું ત્યાં સુધીમાં તમે જરા બ્રેક લઈ લેવાનો બરોબર આ આના પછી શું થયું એ લાસ્ટ સેશનમાં આપણે જોવાનું છે બરોબર ક્યાં જમી અને પછી આગળના સેશનમાં જે કંઈ આપણે વ્યવસ્થિત છે એ કરશું તમારે ખાસ ઘરે રહેવાનું છે બહાર નથી જવાનું ઘરમાં રહો કોરોનાને આમંત્રણ નહીં આપો બધી મહેનત કરો બધી પ્રકારની બરાબર પરીક્ષા તમારી લેવા છે થેન્ક યુ